હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી, કવિતા 17 મારા સપનામાં આવ્યા હરી, તેના સ્વાતિના પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવી. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન, હરિમલને તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર, ગોપીના સ્વપ્નમાં અચાનક હરી આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બાહવરી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝૂલાવી અને વાહલી કરી, એટલે કે ગોપીને પ્રેમરસમાં તળબોળ કરી દીધી. હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનમાં સુભા દ્વારકાના શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લોચે છે. હરિમલનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે, અરે બાવરી, પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર મળી જાય છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલું, ભગવાને સપનામાં આવીને શું કર્યું? ઉત્તર, ભગવાન શ્રીકૃષ્ણ ગોપીના સપનામાં આવ્યા. શ્રીકૃષ્ણએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝૂલાવી અને વાહલી કરી. પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછતા. પ્રશ્ન 2, ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? ઉત્તર, હરિમલ માટે ઝૂરતી ગોપીના સપનામાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા, ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા. ગોપી ભાવ વિભોર બની ગઈ, એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા. ગોપીના મનમાં સુબા એવા દ્વારકા નગરીના રાજા ભગવાન શ્રીકૃષ્ણે ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા. પ્રશ્ન 3, નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો. આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. હરિ બોલ્યા, અરે બાવરી. ઉત્તર, અચાનક હરિ સપનામાં આવ્યા, એટલે કે અવસર ગોપી માટે મંગળમય બન્યો. હરિમિલનના એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા, અરે બાવરી. હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના કવિનું નામ લખો. ઉત્તર, મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના કવિ રમેશ પારેખ છે. પ્રશ્ન 2, મારા સપનામાં આવ્યા હરિ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. ઉત્તર, મારા સપનામાં આવ્યા હરિ ઉર્મિ ગીત છે. પ્રશ્ન 3, સપનામાં આવેલા હરિએ ગોપી પ્રત્યે કઈ રીતે પ્રેમ દર્શાવ્યો? ઉત્તર, સપનામાં આવેલા હરિએ
ગોપીને બોલાવી ઝુલાવી અને વહાલી કરીને તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો. પ્રશ્ન 4. મારા મનની દ્વારિકાના સુબા એટલે કોણ? ઉત્તર: મારા મનની દ્વારિકાના સુબા એટલે દ્વારકા નગરીના રાજા શ્રી કૃષ્ણ. પ્રશ્ન 5. મારા મનની દ્વારિકાના સુબા પંક્તિમાં કાવ્ય નાયિકા એટલે કે ગોપીનો કયો ભાવ વ્યક્ત થાય છે? ઉત્તર: મારા મનની દ્વારિકાના સુબા પંક્તિમાં કાવ્ય નાયિકા એટલે કે ગોપીનો સમર્પણ ભાવ વ્યક્ત થાય છે. પ્રશ્ન 6. ગોપીએ આંધણમાં શું ઓરી દીધું? ઉત્તર: ગોપીએ આંધણમાં સંસાર એટલે કે જીવન ઓરી દીધું. પ્રશ્ન 7. કાવ્ય નાયિકા શા માટે બાવરી બની? ઉત્તર: કાવ્ય નાયિકા શ્રી કૃષ્ણને પામવા માટે બાવરી બની. પ્રશ્ન 8. કાવ્ય નાયિકાના મનમાં મનના સુબા કઈ નગરીના છે? ઉત્તર: કાવ્ય નાયિકાના મનના સુબા દ્વારિકા નગરીના છે. પ્રશ્ન 9. કાવ્ય નાયિકાના સપનામાં કોણ આવ્યું? ઉત્તર: કાવ્ય નાયિકાના સપનામાં હરિ આવ્યા. પ્રશ્ન 5. કાવ્યપંક્તિ પૂર્ણ કરો. મારા સપનામાં કઈ જગ્યા લુચ્યા છરી? ઉત્તર: મારા સપનામાં આવ્યા હરિ, મને બોલાવી ઝુલાવી વાલી કરી સામે મરક મરક ઊભા મારા મનની દ્વારિકાના સુબા મારા આંસુને લૂછ્યા ચરી. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.